चलो मित्रों, जो आ रकम तुमने समझा तो के हाँ सर, वे रकम में चार मित्रों छे ए बी सी डी अपने यहाँ आकृति में जोई रकम वाची ली थी तो के हाँ सर, वे ए ए बी सी डी छे ए में चोरस छे के नहीं ये आपने तपास वालों छे क्लियर। हवे विचारो इचारे ना याम आपने आई थी नती करीशु आ ए ना याम छे ने 3-4 छे जो छे 3-4 आ बी ना याम 6-7 ओके हाँ सर, सी ना याम 9-4 डी ना याम 6-1 मरे छे क्लियर। ये आकृति ऊपर दिया लेता जो दिख रहा हाँ। हवे आपने शू करवानो छे खबर, चोरस छे के नहीं ये आपने तपास करवानी छे। तो चोरस माटे शू छे तो सौथी पहला तो चतुष्कोण आवे दिख रहा, चतुष्कोण ना बे भाग छे, बहिर्मुख चतुष्कोण जो खास ध्यान देजो, अंतर्मुख चतुष्कोण रेडी, पछी बहिर्मुख नी अंदर ज बे भाग पाछा समांतर बाजू चतुष्कोण अने समलंब चतुष्कोण ध्यान देजो खास आ समांतर बाजू ना बे भाग, समांतर बाजू ना लंब चोरस अने सम बाजू। हवे आ बन्ने माथी चोरस नु निर्माण थाय चोरस आ आपने एनो ग्राफ आवरवो जा खबर होवी जोईए। सौथी पहला तो चतुष्कोण एने बे दीकरा एम बोलो ने कोई मजा आवे हा, बहिर्मुख अंतर्मुख, बहिर्मुख ने बे दीकरा छे, समांतर बाजू चतुष्कोण समलंब, मन के अंतर्मुख मैं कीधु नानी उम्र में एक्सपायर थई गयो हतो बीजू तो आपणे शू कहे, समांतर बाजू ना बे भाग लंब चोरस अने सम बाजू। हवे चोरस दीकराओ आ चतुष्कोण नी आखो वंश वेलो आंबो लेखो वंश वेलो छे क्लियर। तो के हा सर, हवे तमे समझो आना जे गुणधर्म होय ने ई आ बधાય અનુસરવા પડે ફાઈન, આની જે વ્યાખ્યામાં ગુણધર્મ છે ને આ બધાય અનુસરવા પડે રેડી। આના ગુણધર્મમાં વિકર્ણ વિશે કઈ ચર્ચા નથી, હવે અહીંયા છે ને આના વિકર્ણ છેદે પરસ્પર છેદે, આના વિકર્ણ ન છેદે એટલે બે ભાગ થઈ ગયા અલગ અલગ હા, આના વિકર્ણ છેદે એટલે આ બધાયના વિકર્ણ છેદે ઈ ફાઈન રેડી। હવે આમાં શું થાય તો કે આના વિકર્ણ એકરૂપ હોય, આના એકરૂપ ન હોય, છેદે ખરા અહીંથી છે એટલે છેદે, આના વિકર્ણ છેદે અને એકરૂપ, આના વિકર્ણ છેદે એકરૂપ ના હોય, થઈ ગયા નોખો ભાગ બે અલગ અલગ, તો કે હા આના વિકર્ણ એકરૂપ છે તો આના વિકર્ણ એકરૂપ, આના સોરી અહીં એકરૂપ ને એવું કઈ અહીંયા કાટખૂણે જ કાટુકમાં દુભાગે સોરી અહીંયા દુભાગે અહીંયા માત્ર છેદે અહીંયા દુભાગે અહીંયા છેદે, આ દુભાગે તો આને દુભાગે ના નહીં દુભાગે, પણ હવે અહીંયા એકરૂપ હોય એકરૂપ, અહીંયા અહીંયા એકરૂપ ના હોય હો, અહીંયા વિકર્ણ દુભાગે ખાલી, અહીંયા એકરૂપ હોય અને દુભાગે, અહીંયા કાટખૂણે દુભાગે હા, એમાં શું થયું આના વિકર્ણ દુભાગે, દુભાગે એટલે બે સરખા ભાગ કરે, પછી આને જ્યારે કહેવામાં આવ્યું ને કે ભાઈ તારા વિકર્ણ એકરૂપ, તારા વિકર્ણ એકરૂપ એટલે આ ભાઈ છે ને સમબાજુ, કારણ કે ભાગ પડતા હતા બાપાની પ્રોપર્ટી ના ભાગ પડતા હતા હા, તે આ સમબાજુ છે ને એક ભાગમાં ન આવ્યું, આ ભાગમાં શું આવ્યું તો કે વિકર્ણ એકરૂપ, સમબાજુ છે નાનો છોકરો તે ભાગમાં ન આવ્યું ને થોડું ઘણું તો તો રોવા માંડ્યો હિપકે ચડી ગયો ટાકિયા પછાડ્યા નો ધાંધણિયા ધૂણ આવ્યા ઈ કે માર બળી બોલે લેવું, બળી બોલે કે હું આ જેવું બળી નું નામ દીધું ને ત્યાં આ બાપા હા બાપા ઈ બોલે હું બાજુ મેં ખાયેલા આવી નાની નાની બાબતમાં બળી ન બોલાવાય, બળી એટલે બા, હવે બા થી તો આ બીતા જ હોય તો તમે સમજો જ છો ક્લિયર, એટલે આ ભાઈ ઈ કે મરબાન બોલે જાવ આવડો કે દીકરા અહીંયા પર દીકરો હેલ, આવી નાની નાની બાબતમાં બા ને ન બોલાવે દીકરા હેલ મર દીકરા, આને શું કીધું તો કે એકરૂપ આઈ લીધે તને છે ને કાટખૂણે દુભાગે, આના વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે છેદે પણ કાટખૂણો બનાવે, અને આના વિકર્ણ
આની પાલન કરે ને આની પાલન કરે એટલે એક રૂપે હોય અને દુભાગે ફરીથી આના વિકર્ણ છેદે ન છેદે કે ચોકવે નહીં છેદે અને વિકર્ણ ન છેદે એટલે આ બધાયના છેદે અહીંયા છેદે એટલે કે દુભાગે બે સરખા ભાગ કરે મધ્ય બિંદુમાં દુભાગે અહીંયા ખાલી છેદે દુભાગે નહીં આને દુભાગે છે એટલે આ બધાયને દુભાગે એટલે આના વિકર્ણ દુભાગે પણ એકરૂપ હોય અહીંયા દુભાગે એકરૂપ ન હોય કાટખૂણે દુભાગે અને એકરૂપે હોય અને કાટખૂણે દુભાગે એટલે હવે આપણે ચોરસ બતાવવા માટે ચારેય બાજુ સરખી એ તો તમને ખબર જ છે આને ચોરસ કહેવાય તો કે હા ચારેય બાજુ સરખી હોય અને એના વિકર્ણ પણ સરખા હોય એટલે આપણે એ બી સી ડી તો એસી મેળવશું અને વિકર્ણ બીડી પણ મેળવશું એસી અને બીડી સરખા હોય તો આપણે બોલશું કે ભાઈ ચતુષ્કોણ જે તૈયાર થયો છે એટલે કે આ ચારેય મિત્રો જે સ્થાને બેઠા છે એ ચોરસ રચે છે તો સૌથી પહેલા તો આપણે બધા માપ લેવા પડે એ બી બી સી સી ડી એ ડી હાલો મિત્રો ચાલો ચાલો હવે અંતર સૂત્ર મુજબ તમે ઓળખો જ છો આ અંતર સૂત્ર મુજબ ના માપ લેવાના છે એ બી આ એકમાં જ હું આ સૂત્ર લખું છું એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ બધામાં નહીં લખીએ તમને આવડે છો દીકરા હવે હા આ મોટો કાઉસ એક્સ વન એટલે ત્રણ આમાં બધા ધન જ છે ને એટલે કઈ કાઉસ ની ઓલી જરૂર નથી ત્રણ ઓછા છ વાય વન એટલે ચાર ઓછા સાત ચાલો સાદું રૂપ આપો ત્રણ માંથી છ જાય તો ચાર માંથી ત્રણ જાય સાત જાય તો માઇનસ ત્રણ નાઇન પ્લસ નાઇન એટલે રૂટ એટીન એટલે કે બે વખત નવ બે ગુણ્યા નવ આનું વર્ગમૂળ મળે આનું નથી મળતું જેનું મળે એનું લેવાનું ન મળે એને આમ નામ છત્રી દઈ દેવાનું આ એ બી બરાબર થ્રી રૂટ ટુ એ બી હો હવે આવી જ રીતે બીસી બીસી હવે હું ડાયરેક્ટ લખું છું બીસી છ માઇનસ નાઇન સેવન માઇનસ ફોર ઓળખો જ છો માઇનસ ત્રણ નો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ એટલે નવ વત્તા નવ એટલે અઢાર આની જેમ જ ત્રણ વર્ગ નું બે ડાયરેક્ટ હો ભાઈ બીસી હવે આપણે શું મેળવશું તો કે સીડી 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 આ સીડી એટલે આ નવ ને છ નાઇન પ્લસ નાઇન એટલે એટીન એટીન એટલે આ રહ્યું બે ગુણ્યા નવ ત્રણ વર્ગમૂળમાં બે આ સીડી હવે શું મેળવવાનું દીકરા એડી એડી આમ તમને આઈડિયા છે ને દીકરા આ ચતુષ્કોણ એ બી સી ડી હોય આવી રીતે એ બી સી ડી એ બી બી સી સી ડી એડી એવી રીતે એડી એડી એટલે નવ ઓછા છ ઓછા ત્રણ નવ વત્તા નવ અઢાર એટલે શું થયું દીકરાઓ તો કે ત્રણ વર્ગમૂળ બે આ એ બી અહીં એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એ ડી છે હવે વિકર્ણ એસી બાળક મારો વાલો અહીંયા ઉતર એસ એસી મન કે એસી રૂલો ઠંડો ઠંડો વાહર આપે ઈ અરે ઈ એસી નહી મિત્ર એ અને સી વચ્ચેનો અંતર જો આની વચ્ચેનો અંતર ખાસ ધ્યાન દો આપણે એકવાર આ સૂત્ર વાપરી દીધું હોય ને પછી દર વખતે ન વાપરો તો ચાલે કારણ કે આ બે થી ત્રણ માર્ક નો દાખલો હોય દીકરા ઘણું બધું લખો ત્યારે એ બે થી ત્રણ માર્ક એટલે સમય જાજો બગડતો હોય એટલે ચાલે પછી સમજી જાય કે ના ના બાળક ખ્યાલ આવે ઘડીએ ઘડીએ આ સૂત્ર લખવું જરૂરી નથી મને
એમને કે સર મેં કીધું બોલ દીકરા બોલ એ કે 4-4 તો 0 થઈ જાય ભલે થઈ જાય તો નું વાંધો છત્રીસ વત્તા જીરો એટલે છ એસી બરાબર છ હા હવે વિકર્ણ બીડી ગોતવાનો બીડી એમાં પણ એવું બીડી અહીંયા છ ઓછા છ જીરો સાત ઓછા એક છ ઓછા છ એટલે જીરો નો વર્ગ છ નો વર્ગ એટલે છત્રીસ છત્રીસ એટલે છ બીડી બરાબર છ લ્યો કેટલું સરળ છે હવે આ બે વિકર્ણ સરખા છે તો અહીં ચતુષ્કોણ એબીસીડી માટે જો એબીસીડી માટે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી છે તથા વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી છે ભાઈ એસી નું માપ અને બીડી નું માપ હવે તમને આ સમજાઈ જવું જોઈએ મારી વાત આ એબી બીસી સીબી અને એડી એ ચારેય બાજુ સરખી હવે આ વિકર્ણ સરખા આવું તમારે બહુ આવશે બહુ લંબચોરસ હોય ને લંબચોરસ તો શું હોય ખબર એમાં સામ સામેની બાજુ સરખી હોય પેલા લખી નાખીએ હોવાથી ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે હવે આપણે અહીંયા હું લખશું ખબર આમાં શું થયું હતું આ એબીસીડી તો એક જગ્યાએ સ્થાને બેઠા હતા ચંપા અને ચમેલી રૂમમાં આવે છે અને પછી પૂછે છે કે એ ગોઠવણી છે એ ચોરસ છે તો આપણે કહેવાનું કે હા આ ગોઠવણી ચોરસ છે તેથી ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે અહીં લખવાનું જવાબ ટેક્સ્ટબુકમાં છે હવે લંબચોરસ બોલે ને લંબચોરસ તો તમારે આમ યાદ રાખવાનું આમ એબી અને સીડી સરખા આ સરખા હોય બીસી અને એડી સરખા પછી આ વિકર્ણ સરખા આમ તો ત્યાં ચારેય બાજુ સરખી ના હોય આ ચારેય બાજુ સરખી છે ને એ ચારેય બાજુ સરખી કાં સમબાજુ ચતુષ્કોણમાં હોય અને કાં ચોરસમાં હોય ચાલો આ દાખલાને ખાસ છ દાખલા આવા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ નાના નાના છ દાખલા ભેગા થાય ત્યારે આપણે દાખલાનો જવાબ આપી શકીએ છીએ બાળકો આના પછીનો દાખલો એ આવો જ છે રેડી એટલે ખાસ ધ્યાન દિયો તમે દાખલાની લંબાઈ વધી જાય તો ડરી નથી જવાનું આમાં નાની નાની ભૂલો કરવાની નથી મગજને દોડાવવાનો છે બાળકો તમે શું કરશો સરે આ ગણાવેલું છે તો તમે ડાયરેક્ટ શું કરી નાખશો તો કે સરે જે ગણાવ્યો છે એમાંથી ઝેરોક્સ કરી નાખશો મિત્રો એવું નથી કરવાનું બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે જાતે ગણવાનું છે ચાલો સ્ક્રીનશોટ લઈ લો ચાલો વિદ્યાર્થી મિત્રો હમણાં પાંચમો દાખલો જે જોયો ને હમણાં જ ઈ જ રેડી તો ચતુષ્કોણનો પ્રકાર કહેવાનો આપણે અહીંયા ચાર બિંદુ આપી દીધા છે એબી બીસી સીડી ડી એ પછી ઈ ચાર બાજુ કહેવાય એસી અને બીડી વિકર્ણ કહેવાય ફરીથી અહીંયા તમને સમજાવી દઉં છું આને વિકર્ણ કહેવાય એસી અને બીડી આ એબી બીસી સીડી અને એડી જેમ જેમ આવતું જશે એમ એમ આપણે એનો ખ્યાલ મેળવતા જઈશું દીકરા આપણે માત્ર ને માત્ર છ અંતર ગોતવાનું તો હવે આપણે અહીંયા લખી નાખશું અંતર સૂત્ર મુજબ સૌથી પહેલા તો આપણે એબી ગોતશું એબી ચાલો શું થાય એબી તો કે એનું પહેલા સૂત્ર લખવું પડે એક્સ વન માઇનસ એક્સ ટુ વાય વન માઇનસ વાય ટુ જો ખાસ ધ્યાન દેજો હવે અહીંયા આપણે જે આગળનો દાખલો જોયો એમાં બધે ધન હતા આમાં ઋણ પણ છે માઇનસ નિશાની પણ દેખાય છે એટલે ખાસ આ એક્સ વન એટલે માઇનસ વન પછી આ માઇનસ નિશાની આ એક્સ ટુ એટલે એકડો કાઉસ પૂરો એનો વર્ગ પછી વાય વન એટલે માઇનસ ટુ પછી આ નિશાની વાય ટુ એટલે ઝીરો આવી રીતે દીકરા નિશાનીમાં ભૂલ નથી કરવાની ખૂબ કાળજી લેવાની છે બાળકો હવે માઇનસ વન ને માઇનસ વન એટલે માઇનસ ટુ થશે
जीरो एटले काई नहीं पण माइनस टू थई गया, माइनस टू नो वर्ग चार वत्ता चार एटले वर्गमूल में आठ, आ वर्गमूल आठ एटले कहेवाय एने टू रूट टू, पण आपणे पहेला लखीए बे गुणा चार એટલે આનું વર્ગમૂળ મળે, આનું નથી મળતું એટલે ટુ રૂટ ટુ આ મળે છે આપણને એ બી. હવે પાછું ફુદેડું અને બીસી, બીસી કાઉન્સ વન માઇનસ માઇનસ વન કાઉન્સ પૂરો એનો વર્ગ પ્લસ વાય વન એટલે અહીંયા જીરો માઇનસ. चालो चालो माइनस वन आया माइनस माइनस प्लस थे के इतने वन प्लस वन टू था से बार को याद छेने तब में इक्या हासर चार वत्ता चार अठारह ही चार वत्ता चार डायरेक्ट लगना कौन बची टू रूट टू मारो वाला हो आया बीसी पर टू रूट टू मेड हवे आपने मेड हुआ नो छे सीडी सीडी हाँ सी आया छे माइनस वन माइनस माइनस त्रन टू हाँ माइनस माइनस प्लस त्रन माइनस वन प्लस त्रन चलो आनुसंध रूप आपो बे थे एटले आवी रीते बे नो वर्ग अहीं पण एवी ज रीते बे नो वर्ग एटले चार वत्ता चार आवी आठ, आठ एटले टू रूट CD. હવે આપણે મેળવવાનું છે AD. AD એ તો આવડે છે, હાલો હાલો A એટલે માઇનસ વન માઇનસ ત્રણ. જો અહીંયા ધ્યાન દેવાનું એક્સ વન માઇનસ એક્સ ટુ, એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે કાઉન્સ, વાય વન વાય ટુ આ થશે ઓછે ઓછે વત્તા એટલે બે થયા, શા માટે માઇનસ એક વત્તા ત્રણ આમ થાય ઓછે ઓછે વત્તા. ચાલો ચાલો ચાર વત્તા ચાર એટલે ટુ રૂટ ટુ. આ બધા સરખા થયા, અહીં એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એ ડી છે, હમણાં જ દાખલો ગયેલો હતો. હવે વિકર્ણ, વિકર્ણ એસી એસી વિકર્ણ એસી. ચાલો ચાલો એ અને સી ઓ માઇનસ વન માઇનસ માઇનસ વન કાઉન્સ પૂરો એનો વર્ગ માઇનસ ટુ આવી રીતે. ચાલો માઇનસ માઇનસ પ્લસ વન આવી રીતે છે, માઇનસ વન પ્લસ વન એટલે જીરો થઈ ગયા, હા આ જીરો થઈ ગયા. માઇનસ બે માઇનસ બે એટલે માઇનસ ચાર નો વર્ગ એટલે સોળ, સોળ એટલે ચાર. બાળક જીરો એટલે પૂરું થઈ ગયું, ચાર નો વર્ગ સોળ, સોળ નું વર્ગમૂળ ચાર. હવે આપણે લેવાનું છે વિકર્ણ બીડી, વિકર્ણ બીડી સરસ. હા રેડી, બી અહીંયા છે, બી અહીંયા છે, હા. જો કાઉન્સ એક ઓછા ઓછા ત્રણ કાઉન્સ પૂરો એનો વર્ગ પછી જીરો અને જીરો, આ ઓછે ઓછે વધતા ત્રણ ને એક ચાર એટલે વળી પાછું સોળ એટલે ચાર બીડી. તો અહીંયા શું જોવા મળે દીકરાઓ, આ ચારેય બાજુ સરખી અને વિકર્ણ સરખા, ચારેય બાજુ સરખી એટલે કાં ચોરસ હોય અને કાં સમ બાજુ ચતુષ્કોણ હોય. હવે વિકર્ણ સરખા છે તો કહેવાનું ચોરસ, આ વિકર્ણ સરખા ન હોય તો કહેવાનું સમ બાજુ,
कारण समबाजु हुई ने इनी चारे बाजु जो आवी रीते सरखी हुई हाँ आ एक बे त्रण चारे सरखी पण एना विकर्ण सरखा ने जो विकर्ण आ नानो विकर्ण छे अने आ विकर्ण छे ई मोटो छे जेदी आ सरखा न होय चारे बाजु सरखी होय विकर्ण सरखा न होय एटले के एकरूप न होय तो तमारो जवाब शुं आवे मने ये समबाजु चतुष्कोण मैं कीधु सरस अने विकर्ण पण सरखा होय तो चोरस एमां काई ना होय एमां छे ने दीकरो आ बाजु छे ने अहींया आपणे रहेवानुं ऊभुं अने आम धक्को मारवानो जोर लगा के हरिषा एम એટલે આ બાજુ મેળે ગઈ આમ હતું ને બહુ જોરથી ધક્કો મારું તો આમ મેળે ગઈ કેટલાક તો શું કરે ખબર હું એમ ચાલુ દીકરાઓ જોર લગાવે કેટલાક તો મને ધક્કો મારે મને પડી ગઈ હમણાં હું તો પડી જવાનો માન માન બચ્યો દીકરો બેલેન્સ નહોતું રહેતું હા આમ જોર લગા કે હઈ સા ના બોલતા સા બોલશો તો તો ઓલી બાજુ મેળે ગઈ આની આકૃતિ આમ થઈ જાય મેળે ગઈ આ બાજુ થઈ જાય આમ એટલે હો અહીંયા ધ્યાન દેવાનું જોર લગાવે સાચું અહીંથી આપણે જોર લગાડશું જોર લગાવે હઈ સાન બોલવાનું ના એટલે સમજાઈ ગયું ને જોર લગાવે હઈ સાન હો પેલી વાર તમને ખબર છે ઓલા બે ચાર જણા તો કોણ જાણે હું કેવો ધક્કો માર્યો ને હા કેટલાક તો કે શું કરે છે કે આમ ધક્કો મારીએ તે આવું થઈ જાય વળી આ બાજુથી જોર મારે જોર લગાવે હઈ સતાય બે ચાર વાર આમ 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 થાય ને બીજા ક્રમથી નોખું થઈ જાય એટલે ખાસ આપણે આને જરાક ધક્કો લગાવી એટલે ચોરસ બની જાય શું બની જાય ચોરસ એટલે હોય સમબાજુ એમાંથી ચોરસનું નિર્માણ થાય તો આપણે એ લખશું અહીં વિકર્ણ AC બરાબર વિકર્ણ BD તો અહીં હવે આમ અથવા તો આમ લખી નાખો આમ ચતુષ્કોણ ABCD માટે चतुष्कोण हाँ वेलू छे दीकरा चतुष्कोण एबीसीडी माटे शुं थाय छे माटे एबी बराबर बीसी बराबर सीडी बराबर एडी छे तथा विकर्ण एसी बराबर विकर्ण बीडी हाँ तेथी चतुष्कोण एबीसीडी चोरस छे शुं छे दीकरा હમણાં જ આપણે દાખલો ગણ્યો હતો આવા દાખલામાં આ દાખલામાં તમારે 6 6 અંતર ગોતવાના છે આટલા દાખલા ગણશો એટલે કેટલાકને તો થાક લાગે થાક નથી લાગવાનો બરાબર આપણે આ દાખલા ગણવાના છે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો મિત્રો મેં છે ને આ માળખું તૈયાર જ રાખ્યું બીજા દાખલામાં રકમ બદલી ગઈ A बराबर माइनस 3 5 B 3 1 C 0 3 -1 -1 આપણે 6 6 અંતર ગોતવાના A B B C C D અને A D પછી વિકર્ણ A C વિકર્ણ B D પછી જોઈશું પહેલા તો અંતર ગોતી લઈ આ પહેલું સૂત્ર વાપર્યું બરાબર એ મોટો કામ છે -3 માઇનસ કૌંસ પૂરો એનો વર્ગ 5 -1 ચાલ -3 -3 એટલે -6 5માંથી 1 જાય એટલે 4 એટલે આ થયા 36 અને 16 36 વત્તા 16 દીકરા હા આનું 6 ને આનું 4 એવું ન કરતા મને તમારા ઉપર પાકો ભરોસો મારો દીકરો આમ કરે 36 અને 16 6 અને 4 10 લે આવું ન થાય પ્રભુ આવું ન થાય પણ વિદ્યાર્થી ભાઈ તમે ને આપણે આવું જ કરીએ પછી કે જવાબ નથી આવતો બાળક જવાબ ન જ આવે આવી રીતે આપણે કરીએ જવાબ કે થયા ખોટું જ છે ગણિતના નિયમનું પાલન ન કરીએ પછી એમ કે જવાબ આવે શક્ય નથી 36 ને 6 52 એટલે 16 36 ને 6 42 ને 10 52 થયા હવે વર્ગમૂળ 52 એટલે પાછું એને નાના સ્વરૂપમાં લખીએ 13 ચોકુ 52 આનું મળે અને ઓનું નથી મળતું એટલે બે વર્ગમૂળ 13 લ્યો આવી રીતે હો આ એ બી હવે બી સી એટલે 3 -0
वन माइनस थ्री त्रण नो वर्ग माइनस बे नो वर्ग त्रण नो वर्ग नौ चार वर्गमूल में तेर नौ वत्ता चार एटले तेर वर्गमूल में तेर बीसी बराबर वर्गमूल तेर हवे सीधी सीधी आवी हो दीकरो जीरो माइनस माइनस वन थ्री माइनस माइनस फोर माइनस माइनस प्लस वन थ्री प्लस फोर एटले सेवन फोर्टी नाइन प्लस वन फिफ्टी तो एने पच्चीस गुणिया बे कहवाय एटले फाइव रूट टू वर्गमूल पचास एटले पच्चीस गुणिया बे आनु मळे आनु न मळे जेनु वर्गमूल मळे एनु लेवानु હવે એડી એડી એટલે અહીં થયો માઇનસ ત્રણ ચાલો ફાઈવ માઇનસ 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 પ્લસ એટલે માઇનસ ટુ નો સ્ક્વેર જો માઇનસ માઇનસ પ્લસ હા ફાઈવ પ્લસ ફોર એટલે નાઇન દીકરાઓ બે નો વર્ગ ચાર વત્તા એકાશી એટલે વર્ગમૂળ માં પંચ્યાસી પંચ્યાસી નું સાદું રૂપ આપી શકાતું નથી આ ચારે બાજુ મેળવી લીધી હવે વિકર્ણ એસી ગોતવાના અહીંયા સરખું નથી ચારે બાજુ સરખી નથી રેડી તેર ને તેર ને વર્ગમૂળ પચાસ થાય છે ચાર ને ત્રણ સાત નો વર્ગ ઓગણપચાસ વત્તા એક પચાસ ત્રણ વર્ગમૂળ તેર અહીંયા ક્યાંક સીધી સીધી જીરો ઓછે ઓછે વધતા ત્રણ ને ચાર સાત રેડી હાલો વર્ગમૂળમાં એ આપણે એડી વર્ગમૂળ પિન ચાસે હવે એસી એસી એટલે શું માઇનસ ત્રણ જીરો હાલો પાંચ માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ બે નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર એટલે કેટલા થયા તો કે વર્ગમૂળ તેર વર્ગમૂળ તેર હાલ હવે આપણે એ શું કરશું બીડી બીડી હાલ બી અને ડી તો શું થાય ત્રણ ઓછા ઓછા એક એનો વર્ગ હો તો ખાસ ધ્યાન દેજો હાલો બી ડી એક ઓછે ઓછે વધતા આમ હવે તમે અહીંયા ત્રણ ઓછે ઓછે વધતા એટલે એક ચાર ચાર નો વર્ગ અહીંયા પણ પાંચ થશે હા ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ એટલે વર્ગમૂળમાં એકતાલીસ રેડી આ છ અંતર ગોતી લીધા મને કે બરાબર સાહેબ અહીંયા એક સરસ મજાની વાત જોવા મળી આ બીસી એ બી બીસી અને એસી જો આ બે નો સરવાળો વર્ગમૂળ તેર વર્ગમૂળ તેર એટલે કે બીસી વત્તા એસી વર્ગમૂળ તેર વત્તા વર્ગમૂળ તેર બરાબર બે વર્ગમૂળ તેર જો આ સાચું છે આ ગણિત છે અહીંયા જોવાનું બીસી અને એસી આ બે નો સરવાળો આ થયો એબી થાય છે આવું થાય તો સમરેખ કહેવાય સમરેખ બીસી અને એસી બરાબર એબી આમ અહીંયા ક્યાંક બી બિંદુ છે આવું થયું આ એસી પછી આ બીસી અથવા એબી અને આ તો આ જે આકૃતિ રચાઈ આવી રચાઈ દીકરાઓ આ આકૃતિ છે એ ચતુષ્કોણ રચે જ નહીં સમરેખ થઈ ગયા ચતુષ્કોણની વ્યાખ્યામાં શું છે ખબર ચાર ભિન્ન અસમરેખ બિંદુ હોવા જોઈએ જ્યારે અહીંયા ત્રણ બિંદુ સમરેખ છે જોવાનું આકૃતિ જોવાની આ વર્ગમૂળ તેર અહીંયા વર્ગમૂળ તેર અને એ બે નો સરવાળો પાછો આના જેટલો તો અહીંયા આપણે લખશું ખાસ હો અહીં
वर्गमूल तेर वत्ता वर्गमूल तेर बराबर बे वर्गमूल तेर, आ तो गणित छे, ये तो गणित छे ने। हाँ, आ वर्गमूल तेर एटले कोण, तो के बीसी। आ वर्गमूल तेर एटले कोण, एसी। अने आ एटले कोण, एबी। आथी ए बी सी समरेख छे। हवे चतुष्कोण रचे ज नहीं, समरेख होय, त्रण बिंदु समरेख होय, तो हमणे मैं आकृति दोरी ने एवो त्रिकोण रचाय, चतुष्कोण रचाय नहीं। तेथी ए बी सी डी द्वारा, ए बी सी डी ए चतुष्कोण ना शिरोबिंदु नथी, चतुष्कोण बने ज नहीं। दीकरा फरीथी ध्यान देजो, आ छ ए अंतर गोती लेवाना अने पछी विचारवानो छे। हाँ, अहींया थाय छे आनो अने आनो सरवाळो आना जेटलो, एटले त्रण बिंदु समरेख थया। मैं हमणां दोरेलो हतुं ए प्रमाणे त्रण बिंदु समरेख होय तो चतुष्कोण क्यारेय रचाय नहीं, एटले आ चार शिरोबिंदुओ द्वारा चतुष्कोण रचातो नथी। चालो स्क्रीनशॉट लई लियो। चलो मित्रों, आ त्रीजो दाखलो हमणा गणाय एवा ज दाखला छे। हाँ, छ ए छ अंतर गोतसु, ए बी बी सी सी डी डी ए, पछी विकर्ण ए सी, विकर्ण बी डी। चलो अहीं सूत्र लिखो छो, एक्स वन एटले फोर, पछी आ नियम ना माइनस, पछी आ सात, पछी अहीं तो वत्ता छे हो, फाइव माइनस वाई टू एटले छ। हाँ, चार ओछा सात ई पाछा आवड़वा जोईए ने, माइनस त्रण, पांच ओछा छ एटले माइनस वन। चालो चालो, त्रण नो वर्ग नौ, एक नो वर्ग एक, एटले वर्गमूल में दस। बाळक जेनू वर्गमूल न मळे एने वर्गमूल नी छत्री एम न मापी देवानी। दस नो वर्गमूल मळे काका बेठो बेठो के पांच, अरे भला मानस केटली बार तमने समझाय, दस नो वर्गमूल पांच न थाय। घणा होशियार बाळको पण पेपर लखता वखते टेन्शन ने कारणे दस नो वर्गमूल पांच लखी नाखे छे, पछी पूरा मार्क नथी आवता। खूब काळजी लेवानी छे दीकरा। चालो बीसी, बीसी एटले सेवन माइनस फोर, अहीं तो मजा ज आवशे, शा माटे एक ऋण ज नथी दीकरा। सिक्स माइनस थ्री चार, तो शू थे सात मी चार दे तो, हाँ छ मी त्रण सादुरु बापो, नौ वत्ता नौ अठार, अठार एटले शू, तो के नौ गुणा बे, त्रण वर्गमूल बे। हाँ, सी डी, सी डी एटले चार ओछा एक नो वर्ग, त्रण ओछा बे नो वर्ग, चार माथी त्रण एक जशे एटले त्रण, नाइन प्लस वन एटले रूट टेन। सीडी बोलो लियो, हवे आपणे एवो कोण, एडी, एडी, हालो हालो, एडी एटले चार ओछा एक, एक्सियम नी बाद बाकी एनो वर्ग, YM ની બાદબાકી એનો વર્ગ। હા, કેટલી વાર શીખવાડ્યું છે દીકરા, અંતર સૂત્ર કહેવાય આને, નવ વત્તા નવ અઢાર, હા અહીંયા છે અઢાર એટલે ત્રણ વર્ગમૂળ બે। આમાં આ સામ સામેની બાજુ સરખી કહેવાય, જો છે ને, એબી ની સામે સીડી હોય, બીસી ની સામે એડી હોય, એટલે સામ સામેની બાજુ સરખી છે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે। આવો, હા આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। હમણાં જ આપણે વાત કરી દઈએ, આને આમ ધક્કો મારીએ, જોર લગા કે હઈ, હા બસ એમ, સા ન બોલવાનું ના, ઓહો આમ થોડુંક લમ જોર લગાડી દે એટલે લંબચોરસ બને, એટલે કા આ સમાંતર બાજુ છે અને કા લંબચોરસ છે, અહીં ખબર પડી ગઈ, જોર લગાવે, અય સા નથી બોલવાનું,
તો એ બોલો બોલ 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 સા એમ નત કરો. કેટલાક તો મને વાહે દીધો મારતા કે જાઓ તમે પડી જાવ એટલે અમારે સારું. એમ કા ભાઈ એ કે ઓનલાઈન લેક્ચર ભરવાની ને ના માણસ તમે તો જો કેવું કરો આવો અહીંયા આવો મારી દીકરો ડાયા છો ને એ કે સર અમે ખરેખર ડાયા છે. મેં કીધું આખે આખા ડાયા દોઢ ડાયા મને કે ના આખે આખા ડાયા ખાલી ડાયા ઓનલી ડાયો ગાંડો દોઢ ડાયો એ માયલું આપણે ખાલી માત્ર ડાયા. રેડી દીકરા ચાલો હવે આપણે વિકર્ણ એસી ગોતશું. ચાર ઓછા ચાર પાંચ ઓછા ત્રણ હા હવે શું થયું તો કે જીરો નો વર્ગ અને અહીંયા તો કે બે નો વર્ગ એટલે વર્ગમૂળમાં ચાર એટલે બે. વિકર્ણ તમને બે મળ્યા. અહીંયા ધ્યાન દો સામ સામેની બાજુ સરખી છે આ લીજો એટલે કાં સમાંતર બાજુ હોય અને કાં લંબચોરસ હોય. આનો વિકર્ણ બીડી બીડી 7 માઈનસ 1 6 માઈનસ 2 તો શું થયું 7 માઈનસ 1 એટલે 6 36 વત્તા 16 હા 36 વત્તા 16 એટલે 52 52 એટલે 13 ચોકુ 52 2√13. અહીંયા આપણે શું જોવા મળ્યું અહીં ખાસ ધ્યાન દેજો AB બરાબર CD તથા BC બરાબર AB આ કૌંસમાં લખી નાખીએ સામ સામેની બાજુ સરખી છે પરંતુ વિકર્ણ AC ઇઝ નોટ ઇક્વલ ટુ વિકર્ણ BD. જો એસી અને બીડી સરખા નથી એટલે આ ટી 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 આ નાનો વિકર્ણ છે જુઓ પછી આ વિકર્ણ છે ને એ આ મોટો વિકર્ણ છે. વિકર્ણ એકરૂપ ન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તેથી એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ રચે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે સામસામેની બાજુ એકરૂપ વિકર્ણ એકરૂપ નહીં. વિકર્ણ એકરૂપ હોય તો લંબચોરસ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો છઠ્ઠો દાખલો પૂરો કર્યો દીકરા.